નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે 10 મુજબ ચર્ચાયું હતું માપન. માપનમાં આપણે ક્ષેત્રફળ વિશે આગળના લેક્ચરમાં શીખ્યા હતા. હવે એના પછી લંબચોરસ ચોરસ અને બીજો એક ત્રીજો પ્રશ્ન હતો એના વિશે શીખી ગયા કે ક્ષેત્રફળ કેવી રીતે ગોઠવવું. હવે ચોથો પ્રશ્ન આવે છે કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ, હવે તમારી પાસે લંબાઈ કેટલી છે લંબચોરસની? તો કે 50 મીટર. હવે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ એક છે, લંબાઈ એક છે, ક્ષેત્રફળ એક તમને 300 ચોરસ મીટર. તો બાદની પહોળાઈ શોધો. હવે જો આપણી પાસે સૂત્ર છે લંબચોરસનું કે ક્ષેત્રફળનું, કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ એક છે, લંબાઈ એક છે, તો ત્રીજી વસ્તુ તો આપણે મળવાની છે સૂત્રમાં. હું શું કહી શકું? તો પહેલાં જવાબ જોઈએ શું આવ્યું છે. તો કે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ તમને આપેલું છે કેટલું આવ્યું છે? તો આપણે 300 ચોરસ મીટર, અથવા તો જે મીટર સ્ક્વેર હતો તો 300 ચોરસ મીટર. ક્ષેત્રફળ એક છે, લંબાઈ એક છે, લંબચોરસની લંબાઈ કેટલી આવી તમને? લંબચોરસની લંબચોરસ ભાગની લંબાઈ લંબાઈ કેટલી છે? 50 મીટર. હવે 2 મીટરમાં છે એટલે આપણે એમને એકમ ફેરવવાની જરૂર નથી. તો ગોતવાનું શું કીધું છે તમને? પહોળાઈ. તો પહોળાઈ માટે સૂત્ર મૂકીએ કે લંબચોરસ ભાગની પહોળાઈ હવે જો તમારી પાસે ક્ષેત્રફળ છે, લંબાઈ છે અને પહોળાઈ નથી, તો પહોળાઈ તમારે ગોતવાની છે. ક્ષેત્રફળ કેમ હોય તમને? 300. લંબાઈ કેટલી એવી છે? તો કે 50. અને પહોળાઈ ગોતવાની છે. હવે પહોળાઈના સૂત્રનો વક્ર બનાવો તો શું કરશો? આ 300 છે, સોરી 50 છે, ક્યાં જશે? આ બાજુ ગુણાકારમાં છે, તો બરાબર બે બાજુ છે, તો ક્યાં જશે? તો કે ભાગાકારમાં. તો પહોળાઈ બરાબર શું થશે? 300 × 50. એક એક બિંદુ જશે, આગળ થશે 6 × 5 = 30. તો પહોળાઈ કેટલી મળશે તમને? પહોળાઈ બરાબર 6 મીટર. હવે પહોળાઈ 6 મીટર મેળવી તો નીચે શું લખશો તમે? કે લંબચોરસ ભાગની પહોળાઈ કેટલી થશે? તો કે 6 મીટર થશે. હવે એના પછીનો 5મો દાખલો. 5મો દાખલો શું કીધું છે? 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? હવે જો લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે જમીનની, હવે શું કરશો? પહેલાં તો એનું ક્ષેત્રફળ ગોતવું પડશે, પછી ક્ષેત્રફળ મળી જાય પહેલાં તો આપણે એ જ નથી ખબર કે જમીન કેવડી છે. જમીન કેવડી હોય એ ખબર પડે તો અમે આગળ ખબર પડે કે આમાં લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. તો પહેલાં તો શું કરશો? એ જમીનનું માપ ગોતવું પડશે, એટલે કે એનો એરિયા કેટલો છે, ક્ષેત્રફળ કેટલું છે એ ગોતવું પડશે. પછી શું કરશો કે એક ચોરસ મીટર 100 ચોરસ મીટર લાદી હોય ત્યારે એના બેસાડવાનો ખર્ચ જો 8 રૂપિયા થતો તો જે આપણે ક્ષેત્રફળ મળશે એટલા ક્ષેત્રફળમાં લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય એમ પૂછ્યું. તો પહેલાં શું કરશો? પહેલાં લખી લઈએ જે એક છે. તો શું આવ્યું છે? તો કે લંબચોરસ જમીનનું લંબાઈ લંબાઈ કેટલી એટલી તમને? તો કે 500 મીટર. લંબચોરસ જમીનની લંબાઈ કેટલી છે? 500 મીટર. પછી લંબચોરસ જમીનની પહોળાઈ પહોળાઈ કેટલી એટલી તમને? 200 મીટર. તો પહેલાં શું કરશો? કે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈના માપ મૂકો. લંબાઈનું માપ કેટલું છે? 500. પહોળાઈનું માપ 200. તો કેટલા થશે? 5 × 10 અને પાછળ કેટલા જેવું આવશે? 4. એટલે કેટલા થશે? 1 લાખ થશે, 1 લાખ મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર. હવે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ જો 1 લાખ ચોરસ મીટર થતું હોય તો શું કરશો? હવે પ્રતિ 100 ચોરસ મીટરે 8 રૂપિયા થતા હોય, ત્રીજા શેત્રફળ મળશે. કે પ્રતિ 100 ચોરસ મીટરે જો 8 રૂપિયા થતા હોય તો 1 લાખ મીટર સ્ક્વેર એટલે 1 લાખ ચોરસ મીટર જમીનમાં લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે? તો ત્રીજા શેત્રફળ મૂકીએ પહેલાં તો કે 100 ચોરસ
लादी बेसार वालों